નમસ્કાર, સીધું નેસટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું લીલી પરિક્રમાની. પાવનકારી લીલી પરિક્રમાનો ગિરનારમાં આરંભ થઈ ગયો છે અને જય ગિરનારીના નાદથી અત્યારે ગીરના જંગલો ગુંજી રહ્યા છે. ત્યારે વાત આજ લીલી પરિક્રમાની. પાવનકારી લીલી પરિક્રમા ગિરનારમાં રંગેચંગે પ્રારંભ પણ થઈ ગયો. જય ગિરનારીના નાદથી ગીરના જંગલો ગુંજી ઉઠ્યા છે. પગપાળા કરાતી 36 કિલોમીટર લાંબી પરિક્રમા માટે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો તંત્ર પણ મહા આયોજન સાથે તૈયાર છે. ભાવિકોનું મહેરામણ, જય ગિરનારીનો ગુંજતો નાદ, હૈયામાં અલગ ધણીના દર્શનની કામના અને કુદરતના ખોળામાં હોવાનો અમૂલ્ય આનંદ. ગિરનારમાં લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. 11 થી પૂનમ સુધી ચાલતી આ યાત્રા માટે દર વર્ષની જેમ ભાવિકોનું ઘોડાપૂર આવ્યું છે. મહા વાવાઝોડાની અસરને કારણે હવામાન ખરાબ છે, પણ તેનાથી શ્રદ્ધાળુઓને કોઈ ફરક નથી પડતો. ઉલટું ભાવિકોના ધસારાને જોતા પરિક્રમા એક દિવસ વહેલા શરૂ કરવામાં આવી છે. ભવનાથની તળેટીમાં પરિક્રમાના ગેટ પાસે જન્મેદની રાહ જોતી હતી કે ગેટ ક્યારે ખુલે છે. રાત્રિના 12ના ટકોરી જેવા ગેટ ખુલ્યા કે શ્રીફળ વધેરી દીવા પ્રગટાવી જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ 36 કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી દીધી. બાળકોથી માંડી યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ પણ આ પાવનકારી ગણાતી પરિક્રમા માટે ઉમટી પડ્યા છે. મહાભારત કાળથી ચાલી આવતી પરિક્રમા માટે સ્થાનિકો ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો આવ્યા છે. કોઈ પહેલી વાર આવ્યું છે તો કોઈ વર્ષોથી લીલી પરિક્રમા કરી રહ્યું છે. અમે પોરબંદરથી આવીએ છીએ, દર વર્ષે આવીએ છીએ અને અમે દર વર્ષે આ પરિક્રમામાં આખો અમારો સંઘ છે અને બહુ કુદરતી નેચરલ વસ્તુમાં અમે ખૂબ આનંદ કરીએ છીએ. અમે તો 10 વર્ષથી અહીંયા કરીએ છીએ. અહીંયા ભગવાનને પહેલા પરિક્રમા કરી હતી, બધાએ પરિક્રમા દૂધની ધારાથી કરી હતી અને બળદેવજી કૃષ્ણ ભગવાનને પહેલા જલધારાથી કરી હતી, દૂધની ધારાથી કરી હતી અને હવે સાધુ સંતો કરે ને હવે આ બધા માણસો કરે છે એટલે બહુ જ મજા આવે છે. અને આ કુદરતી સૌંદર્ય છે, અન્ક્ષેત્રની સેવા શરૂ છે, બહુ સારું છે. 36 કિલોમીટરની પગપાળા યાત્રામાં અનેક પડકાર આવે છે. ગીરના જંગલો અને ડુંગરો ખૂંદવા પડે છે, ઠોકરો વાગે છે, થાક લાગે છે, પણ ભાવિકોને કોઈ ફરક નથી પડતો. તેઓ મુશ્કેલીઓને ગિરનારના આશીર્વાદ માને છે અને આગળ વધે છે અને તેમને કોઈ અવરોધ નથી નડતો. ગરવા ગિરનારની ગોદમાં શરૂ થતી લીલી પરિક્રમા આમ તો દેવ દિવાળી થી પૂનમ સુધી ચાલે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ પરિક્રમા 2 કે 3 દિવસ વહેલી શરૂ થાય છે. આ વખતે વાવાઝોડા તેમજ વરસાદને લઈ વહીવટીતંત્ર સાવચેત છે. યાત્રિકોની સલામતી માટે વ્યવસ્થા વધારવામાં આવી છે, તો જિલ્લા પોલીસે પણ યાત્રિકોની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત કર્યો છે. પોલીસ બંદોબસ્ત હમને ઇસ સાલ ભી લગાયા હૈ ઓર ડિપ્લોયમેન્ટ ભી હો ગયા હૈ પોલીસ બંદોબસ્ત કા. ઓર અગર નંબર્સ કી બાત કી જાય તો 10 DYSP, 17 PI, 78 PSI, અરાઉન્ડ 1200 પોલીસ સ્ટાફ હૈ ઇન્કલુડિંગ ટ્રાફિક. 2 કંપની SRP કી હૈ, 500 GRD, 500 હોમગાર્ડ જો બંદોબસ્ત મેં હમને ડિપ્લોય કિયે હૈ. માઉન્ટેડ સેક્શન ભી હમ બંદોબસ્ત મેં યુઝ કર રહે હૈ. તો આ તરફ ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષની જેમ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે વન વિભાગે પણ તમામ તૈયારીઓ કરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 250 વનકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે. પરિક્રમાના તમામ રૂટ પર ટ્રેકર ટીમ સહિત 20 થી વધુ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે,
જે વન વિસ્તારમાં લોકોની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખશે. પૂરા કા પૂરા વિસ્તાર મેં જો ડિપ્લોયમેન્ટ હૈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કી ટીમ કા અલોંગ વિથ પોલીસ ડિપાર્ટમેન્ટ હો ચુકા હૈ. સર્કુલર રૂટ કે ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે 18 પોઈન્ટ્સ હૈ ઓર 18 ટીમ્સ કાર્યરત હૈ જો કી પૂરે વિસ્તાર કે અંદર વન્ય પ્રાણી સે સુરક્ષા કે લિયે કાર્યરત રહેંગી ઓર લોગો કો વહાં પે અંદર કોઈ તકલીફ ના હો વન વિસ્તાર મેં ઉસકે લિયે સહયોગ કરતી રહેંગી. લીલી પરિક્રમાથી ઋતુની સાથે ગિરનારના જંગલોનું વાતાવરણ પણ બદલાવ છે. ભાવપૂર્ણ ભક્તિનું જ આ પરિણામ છે. જૂનાગઢથી અતુલ વ્યાસ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. ગિરનારની લીલી પરિક્રમા કરી અને ભાવિકો હંમેશ માટે પુણ્યનું ભાથું બાંધતા હોય છે. કુદરત અને ઈશ્વરની નિશ્રામાં જય ગિરનારીનો નાદ દરેક તકલીફને ભૂલાવી દે છે. જય ગિરનારીના દિવ્ય અનુનાદ સાથે ભક્તો તમામ સુખ સુવિધાઓને ત્યાગીને નીકળી પડે છે આત્મજ્ઞાન સાથે ભક્તિના પથ પર. લીલી પરિક્રમા અને તેના પથનો મહિમા જ કંઈક એવો છે કે જે એક વાર આ પરિક્રમા કરે છે તેના તમામ ભવદુઃખ થઈ જાય છે દૂર. અને આથી જ તો શ્રદ્ધાળુઓ પણ ભગવાનને ભજવા રંગાઈ જાય છે પ્રકૃતિના રંગે, પ્રભુના રંગે. ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ વાદ્યો સાથે ભક્તિમાં લીન રહે છે. કહેવાય છે કે જેમ દેહને ટકાવવા મનુષ્યને ભોજનની જરૂર પડે છે, તે જ રીતે તેના આત્માને ટકાવવા માટે જરૂર પડે છે ભજનની. ભજનની અલગથી ગીરના જંગલો ગુંજી ઉઠે છે. નાતજાતના ભેદભાવનું કોઈ અસ્તિત્વ નથી રહેતું, રહે છે ફક્ત એક જ વાત, આંતરિક ઉત્સાહ. ગિરનારની પરિક્રમા એટલે ભજન, ભોજન અને ધર્મ ભક્તિની ત્રિવેણીનું દિવ્ય સંગમ. સુરતની ધરા પરના આ સંગમમાં શ્રદ્ધાળુઓ માટે સેવાની સરવાણી ન હોય એ તો કેમ બને. લીલુડી પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર ચાલી રહ્યા છે ભંડારા. લોકો આ ભંડારા માટે ખુલ્લા હાથે દાન આપે છે. સુરત પ્રદેશ તેની સેવાની સરવાણી માટે જાણીતો છે. અહીં કહેવત છે કે જ્યાં મળે ઢુકડો ત્યાં હરી ઢુકડો. ગાઢ જંગલ વચ્ચે, સુવિધાઓના અભાવ વચ્ચે ભક્તો ગ્રહણ કરી રહ્યા છે અદ્દલ ઘર જેવું જ ભોજન. આ ભોજન દ્વારા તેઓ તૃપ્તિ અનુભવી રહ્યા છે, જેઓ ભાવિકો માટે ખડે પગે રસોઈ તૈયાર કરી રહ્યા છે. પરિક્રમાના માર્ગમાં જાતે ભોજન બનાવી બીજાને જમાડવાનું વિશેષ મહત્વ છે. અહીં આવતા ભાવિકો પોતાના હાથે રોટલા અને શાક બનાવી ભાવિકોને જમાડે છે. પહેલાના સમયમાં પરિક્રમાએ નીકળતા શ્રદ્ધાળુઓ સીધું સામાન જોડે લઈને જતા અને જાતે જ રસોઈ બનાવતા. આજે તો અનેક અન્ય ક્ષેત્ર શ્રદ્ધાળુઓની સેવામાં તૈયાર છે, પણ તેમ છતાં કેટલાય ભાવિકો પોતાના હાથે જ રસોઈ બનાવવાનો આગ્રહ રાખે છે અને પારંપરિક રીતે જ પદયાત્રા કરી પુણ્યનું ભાથું બાંધે છે. તો કેટલાકના મતે જ્યારે કોઈને દાન કરવા સમર્થ ન હોય ત્યારે કોઈનું દાન તેઓ કેવી રીતે લઈ શકે. આમ લીલી પરિક્રમા ધાર્મિક રીતે તો અગત્યની છે જ, પણ સામાજિક તાણાવાણા પણ તેનાથી ઘણા મજબૂત થાય છે. જૂનાગઢથી અતુલ વ્યાસ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. ગિરનારની લીલી પરિક્રમા એટલે ભજન, ભોજન અને ધર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ. ગિરનારની ધરતીને પવિત્ર ધરતી કહેવામાં આવે છે. સુરતની આ ધરાની વાત જ કંઈક અલગ છે. આ પાવન ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણ પણ આવ્યા હતા અને તેઓએ પણ અહીં કરી હતી પરિક્રમા. દર વર્ષે દેવઉઠી એકાદશીના રોજ લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય છે. કહેવાય છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળમાં જાય છે. રાજા બલિને આપેલા વચન મુજબ તેમના પાતાળ લોકની રક્ષા કરવા લોક માન્યતા અનુસાર દેવશયની એકાદશીના રોજ પાતાળમાં ગયેલા વિષ્ણુજી દેવઉઠી એકાદશીના રોજ મધ્યરાત્રિએ 12 વાગે પાતાળ લોકમાંથી બહાર આવે છે અને એ જ કારણ છે કે આ યાત્રાનો વિધિવત પ્રારંભ પણ થાય છે મધ્યરાત્રિએ 12 કલાકે. લીલી પરિક્રમાનો પ્રારંભ ક્યારથી થયો તેવું કહેવું તો મુશ્કેલ છે, પરંતુ તેમના જીવનકાળ દરમિયાન અનેક મહાનુભાવોએ આ લીલી પરિક્રમા કરી હોવાનું મનાય છે. લોક માન્યતા અનુસાર જ્યારે ગિરનારનું પ્રાગટ્ય થયું ત્યારે સર્વપ્રથમ 33 કરોડ દેવી દેવતાઓએ તેની પ્રદક્ષિણા કરી હતી. તો રામ અવતાર પહેલા શ્રવણ પણ તેમના માતા પિતાને લીલી પરિક્રમા કરાવવા માટે આવ્યા હતા. તેમના જીવનકાળ દરમિયાન શ્રી રામચંદ્રજી, પાંડવો તેમજ અશ્વત્થામા પણ ગિરનારની પરિક્રમાએ આવ્યા હોવાનો ઉલ્લેખ છે. નળ, દમયંતી, રાજા ભોજ અને ગોપીચંદન ભરથરીએ પણ આ પરિક્રમા કરી હોવાની લોકવાયકા છે.
એવું કહેવાય છે કે વસવાટ માટે ગુજરાતની દ્વારિકા પર પસંદગી ઉતારનાર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ લીલી પરિક્રમાએ આવ્યા હતા અને આ પરિક્રમા દ્વારા જ ઉત્તમ પદને પામ્યા હતા. એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના સમયથી પર્વતોની પરિક્રમાની શરૂઆત થઈ છે એવું કહી શકાય. ભગવાન શ્રી કૃષ્ણએ પર્વતની પૂજા અને પર્વતને ઈશ્વર સ્વરૂપ માની તેમની પ્રદક્ષિણા કરવાનું કહેલું. અન્ય એક માન્યતા મુજબ શ્રી કૃષ્ણ ભગવાને શાપ મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરેલી. કહેવાય છે કે જે કૃષ્ણ ભગવાન હતા તે તેમની બહેન હતી સુભદ્રા, તેમના લગ્ન માટે પણ તેમણે આ યાત્રાઓ કરી હતી અને ક્યાંક ને ક્યાંક આ યાત્રામાં જે પાંડવોને પણ આ યાત્રા કરાવવામાં આવ્યું હતું અને પાંડવો પણ આ યાત્રા કરી ચૂક્યા છે. તો આવો જાણીએ ગિરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત ધનસુખગીરી સ્વામી આ માન્યતા વિશે શું કહે છે. જે અંબાજી મંદિર ગિરનાર પર્વત પર આવેલું છે તેમના સ્વામી છે ધનસુખગીરી, તેમની સાથે વાત કરીશું. બાબુ, આજે લીલી પરિક્રમા છે, કહેવાય છે કે કૃષ્ણ ભગવાને બહેન સુભદ્રાના લગ્ન માટે આ કરેલી આ સૌથી પહેલાં શરૂઆત કરી છે, શું આની પાછળનું રહસ્ય છે? ગિરનારને લીલી પરિક્રમા તો આદિ અનાદિકાળથી શરૂ થઈ ગયેલી છે. પ્લસ શ્રી કૃષ્ણ ભગવાન એ એટલા માટે એમના બહેન સુભદ્રાજીને અહીંયા પરિક્રમા કરવા માટે લઈ આવ્યા કે જે કંસ દ્વારા જે 7 પુત્રોને મારી નાખવામાં આવ્યા હતા એમાં એક દીકરી હતી. એ દીકરીનો જન્મ પણ ત્યાં ગોકુળમાં થયો હતો અને ભગવાનનો જન્મ અહીંયા કારાગૃહમાં થયો હતો. એ વસુદેવજી ત્યાં લઈને જાય છે ત્યારે દીકરીને અહીં લઈ આવે છે અને દીકરાને ત્યાં મૂકી આવે છે. ત્યારે એ કંસ છે એને એમ કે દીકરીઓ કે દીકરો આપણે તો 7ને મારી નાખવા છે એટલે એને ઉપાડીને એને ઘા કરવા જાય તો વીજળી થઈને ઉડી જાય કે તારો કાઢતો ગોકુળમાં અત્યારે ત્યાં મોટો થાય છે ત્યાં છે, હું તો એની બેન છું અને શક્તિ છું પણ હવે તારો સર્વનાશ છે કે. એટલે એક કથા એ રીતની છે કે મા જગદંબા છે ને કૃષ્ણ ભગવાનના બેન પણ છે અને યાદવોના પાછા કુળદેવી પણ છે એટલે ડબલ શક પણ એમના છે. તો એ હિસાબે એમના બહેનના જે લગ્ન થાય ધામધૂમથી નિર્વિઘ્ને તો એમને પહેલાં વહેલાં તો ગિરનારની પરિક્રમા કરી, કેમ કે પરિક્રમાની ફરતા જે એવા ધર્મસ્થાનો છે એ પણ કોઈ ને કોઈ રીતે ઐતિહાસિક ધાર્મિક રીતે જોડાયેલા છે અને ગિરનાર ઉપર મા જગદંબા દત્ત ભગવાન ભોળાનાથ અને 33 કરોડ દેવતા 64 જોગણી 52 નવનાથનું આ સ્થાન છે કે જે આખા ભારત વર્ષ નહીં પણ આખી દુનિયાની અંદર આવું કોઈ સ્થાન નથી. પુરાતન કાળમાં ગિરનારની પરિક્રમાના યાત્રિકો દેવ દિવાળીના રોજ ભવનાથ તળેટી ખાતે રાત રોકાઈ બીજા દિવસે જીણા બાવાની મઢી, સરકડિયા હનુમાન, સૂરજકુંડ, પાટનાથ થઈ અને માળવેલા પહોંચી રાતવાસો કરતા ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ, હેમા જળિયા કુંડ થઈ અને બોરદેવી માતાજીની જગ્યામાં રાત રોકાઈને ચોથા દિવસે બોરદેવીથી ભવનાથ પહોંચી પરિક્રમા પૂરી કરતા. મધ્ય યુગમાં લાંબા ગાળા સુધી પરિક્રમા બંધ રહેલી તે કાળમાં સોમનાથ ઉપર અનેક આક્રમણો થયા હતા અને જૂનાગઢ સોમનાથ તરફ જવાના મુખ્ય માર્ગમાં જૂનાગઢ આવતું હોવાના કારણે પરિક્રમા બંધ થઈ ગઈ હતી. ગિરનારની લીલી પરિક્રમા કરનારાઓમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ, મુક્તાનંદ, અખંડાનંદ, ભગવતી મહારાજ, શાસ્ત્રી મહારાજ તેમજ યોગીજી મહારાજનો પણ સમાવેશ થાય છે. ગિરનારનો સ્વયંનો એક અનોખો મહિમા છે પરંતુ સાથે જ આ ધરા અનેક મહાનુભાવોના ચરણ કમળથી પાવન થઈ છે. લોકમાન્યતા અનુસાર ગિરનારની લીલી પરિક્રમા કરનારને ચાર ધામના દર્શનના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને એ જ કારણ છે કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમાએ ઉમટી પડે છે. બ્યુરો રિપોર્ટ. આજે આપણે વાત કરી રહ્યા છીએ લીલુડી પરિક્રમાની. અતિ વિકટ મનાતી લીલી પરકમ્માની આ યાત્રામાં કુલ 4 પડાવ આવે છે. જૂનાગઢમાંથી પ્રથમ છે જીણા બાવાની મઢી, યાત્રાનો અહીંથી જ પ્રારંભ થાય છે અને આ અતિ મહત્વનો પડાવ કહેવામાં આવે છે કારણ કે તેની સાથે જોડાયેલી છે આ યાત્રા સંબંધી ઘણી જ રોચક કથા.
ગિરનારની પરિક્રમાનો પ્રથમ પડાવ એટલે જીણા બાવાની આમઢી 11:00 મધ્યરાત્રિએ શરૂ કરેલી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ સર્વપ્રથમ અહીં જ પડાવ નાખે છે. 12:00 રાત્રિ મોટા ભાગે શ્રદ્ધાળુઓ અહીં જ પસાર કરે છે. લીલી પરિક્રમાની આ યાત્રામાં આ સ્થાનનું આગવું મહત્વ છે. જીણા બાવાની મઢીએ જીણા બાવાનું સમાધિ સ્થાન આવેલું છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે અહીં દર્શન કરે છે. અહીં યાત્રાના 4 દિવસ દરમિયાન એક ખાસ ચલમને દર્શનાર્થે મૂકવામાં આવે છે. ભક્તો એ ચલમના પણ દર્શન કરે છે અને સાથે જ ચલમ સાથે જોડાયેલી એક કથાને પણ યાદ કરે છે કે જેના લીધે આ યાત્રા વધુ સુખરૂપ બની. કહેવાય છે કે જીણા બાવા ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. લોકમાન્યતા અનુસાર દત્તાત્રેય અને ગોરખનાથજી અઘોરીનું રૂપ ધરી તેમની પાસે બેસવા આવતા. કહેવાય છે કે એક વાર એક અઘોરીએ તેમને મજાકમાં પૂછી લીધું. અઘોરી કહે છે, અરે જીણા, તારી કાયા તો આટલી મોટી છે તો લોકો તને જીણા કેમ કહે છે? અઘોરીની વાત સાંભળી જીણા બાવાએ જવાબ આપ્યો. જીણા બાવા કહે છે, મારું નામ જ નહીં, શરીર પણ જીણું જ છે, જુઓ તો ખરા. કહેવાય છે કે આમ બોલવાની સાથે જ જીણા બાવાએ અતિ નાનું કદ ધારણ કર્યું અને ચલમની અંદરથી પસાર થઈ ગયા. તેમનું આ રૂપ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. લોકવાયકા અનુસાર તેમની પરીક્ષા લેનાર તે બીજું કોઈ નહીં પરંતુ ભગવાન દત્તાત્રેય જ હતા. જીણા બાવાએ માત્ર ભક્તોના કલ્યાણની જ કામના કરી. કહેવાય છે કે તેમણે માંગેલા એ વરદાનની સાબિતી આજે પણ ભક્તોને અહીં મળી રહી છે. લોકવાયકા અનુસાર જીણા બાવાએ સ્વયંની માટે કંઈ માંગવાના બદલે લોકોની માટે માંગ્યું. ત્યારે દત્તાત્રેયજીએ પ્રસન્ન થઈને તેમને કહ્યું, હે જીણા બાવા, હું તમારી સાધના અને ભાવનાથી પ્રસન્ન થયો છું. હું તમને વરદાન આપું છું કે આ લીલી પરિક્રમામાં ભક્તો સર્વપ્રથમ તમારા જ દર્શન કરશે. કહેવાય છે કે દત્તાત્રેયજીએ આપેલા વરદાનના લીધે જ ભક્તો સર્વપ્રથમ જીણા બાવાની મઢીએ દર્શનાર્થે આવે છે. તો જીણા બાવાનો એક પરચો જૂનાગઢના નવાબને પણ મળ્યો હોવાની લોકવાયકા છે. જીણા બાવાની મઢીએ રામનાથ મહાદેવનું પણ સ્થાનક આવેલું છે, જ્યાં ભક્તો આસ્થા સાથે મહેશ્વરના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમામાં સંતો આગળ પડતા હોય છે અને માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશના સાધુઓ રંગ જમાવતા હોય છે. આ વખતે સાધુઓના જમાવડામાં શું છે ખાસ, જોવા રિપોર્ટમાં. ગિરનાર પર્વત પર યાત્રિકો આવતા જતા રહે છે, પણ ઘણા સાધુ સંતો માટે તો ગિરનાર કાયમી ઠેકાણું છે. તેમ છતાં તેઓ સામાન્ય શ્રદ્ધાળુઓની સાથે 36 કિલોમીટરની લીલી પરિક્રમા કરતા હોય છે અને યાત્રાના માર્ગમાં ડેરો જમાવતા હોય છે. શ્રદ્ધાળુઓ પણ હોંશે હોંશે તેમના આશીર્વાદ લે છે અને તેમની નિશ્રામાં બેસીને થાક ઉતારે છે. જો કે આ વખતે તો સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમાં ચિલમ બાબા, ઇન્ટરનેશનલ બાબા, કમ્પ્યુટર બાબા અને પાયલટ બાબા મુખ્ય છે. તેમણે પોતાની આગવી સ્ટાઇલથી ગીરના ખોડામાં ધૂણી થકાવી છે. ચલમ બાબા તરીકે ઓળખાતા મહિલા અન્ય સંતો સાથે ચલમ પિતા નજરે પડી રહ્યા છે. શ્રદ્ધાળુઓ આવે અને જાય છે, પણ તે પોતાની જ મસ્તીમાં મસ્ત રહે છે. તેમની દુનિયા જ જાણે કે અલગ છે. આ ગિરનાર છત્ર હે ભાઈ, આમાં અમે અંછત્ર લઈને આવ્યા હોય, આમાં કેટલા 33 કરોડ દેવતાનો વાસ હોય. સાધુ સંતો આવે, સૌ મેળો કરે, સૌને મજા આવે, એવો આનંદ માણે, ચલમ પીવે, ચલમ પીવે. ચલમનું મહત્વ શું છે ભાઈ? ચલમ પીને ભજન કરવાની ચીજ છે ચલમ, તેથી સાધુને આનંદ આવે. ઇન્ટરનેશનલ બાબાએ પણ ગીરની લીલી પરિક્રમાના માર્ગમાં આકર્ષણ ઉભું કર્યું છે. કાળા રંગના સનગ્લાસીસમાં નજરે પડતા આ બાબાનો અંદાજ પણ મોડર્ન છે, એટલે જ તેઓ પોતાને ઇન્ટરનેશનલ બાબા ગણાવે છે. અન્ય બાબાઓથી તે અલગ તરી આવે છે. તે કુંભમાં પણ નજરે પડી ચૂક્યા છે.
जी हम लोग छोटे से ही बचपन से ही हम लोग फकीरी लिए हैं और सारे देश विदेश हम लोग भ्रमण करते रहते हैं, धर्म की प्रचार करते हैं। इसके हिसाब से इंटरनेशनल बाबा बोलते हैं, महान दीपक भारती बोलते हैं। यूट्यूब चैनल भी आपका? जी हमारे यूट्यूब चैनल में है जय महान दीपक भारती नाम से, जामनगर गुजरात। अब रेबन का चश्मा पहना है, कैसा मस्त लग रहा है जी। चश्मा बचपन से हमारे एक शौक है चश्मा पहनने का। अच्छा, हम बचपन से चश्मा को ही खूब प्रेम करते हैं। और कौन कौन से यहाँ पे मतलब अलग अलग, कंप्यूटर बाबा भी है, पायलट बाबा भी है? जी यहाँ पे खूब संत आए हैं, खूब संत पधारे हैं। पूरा जूनागढ़, पूरा जंगल हमारे संतों का भरेला हुआ है, भक्तों का भरा हुआ है। यहाँ बहुत दातार भी आए हैं जो हमारे अन्न क्षेत्र दान पान करते हैं। कोई किसी का जैसा जो होता है उनके मन में श्रद्धा होते हैं, वो सब सेवाएं में आ जाते हैं यहाँ पे। कहवाय छे कि गिरनार नी लीली परिक्रमा करवाथी चार धाम ना दर्शन ना पुण्य नी प्राप्ति थाय छे, अने आज कारण छे कि साधु संतो पण लीली परिक्रमा मा आवे छे, अने आखरे संतो ने पण परम कृपा नी जरूर पड़े छे। नवीन झा, न्यूज 18 गुजराती, जूनागढ़। तो आशा रखिए कि अर्धो कलाक मा आपे पण आ लीली परिक्रमा पूर्ण करी दीधी हशे। रिपोर्ट मा तेरे पास आटलू ज। नमस्कार।